नमस्ते विद्यार्थी मित्रों, आपणे ધોરણ 9 ની અંદર પ્રકરણ 2 આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે એની અંદર જુદા જુદા અલગીકરણના તબક્કાઓ ભણી ગયા. હવે હવામાંથી વાયુઓને કેવી રીતે અલગ કરવામાં આવે છે એના વિશેની વાત કરીએ. તો એના માટે મેં કયા ચાર્ટ મેં દોર્યા છે, બરાબર. સૌપ્રથમ પહેલા તો આપણે ખ્યાલ હોવો જોઈએ હવા શું છે. આપણે આગળના પાઠમાં ભણી ગયા શું છે ભાઈ, તો કે હવા એ સમાંગ મિશ્રણ છે. શું છે? સમાંગ મિશ્રણ એટલે કે હવા પોતે જુદા જુદા ઘટકોની બનેલી છે. તો હવે એવા ઘટકોને આપણે અલગ કરવાના છે, એમાંથી અલગ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલા વેલું અહીંથી છે ને હવા દાખલ થશે. પેલો આખો ચાર્ટ તમને વ્યવસ્થિત સમજાઈ દો, વર્ણન ચાલુ તમારે જાતે લખવાનું, પણ ચાર્ટને બે વાર સમજાવીશ જેથી કરીને તમને વર્ણનનો સીધે સીધો ખ્યાલ આવી જશે, બરાબર. બહારથી હવા અંદર દાખલ કરવામાં આવે છે. તો પહેલું કામ શું કરે, તો કે એક ધારણ પત્ર મૂકેલું હોય છે. એ ધારણ પત્ર માંથી મોટા ભાગની જે અશુદ્ધિ હોય, બરાબર, મોટા કણો હોય અશુદ્ધિના એ અહીંયા રોકાઈ જાય છે. એટલે હવા છે એ એકંદરે કેવી શુદ્ધ થઈને અંદર પ્રવેશે. હવે હવા અંદર પ્રવેશે એટલે સિલિન્ડર જેવો ભાગ છે એની અંદર પિસ્ટન નાખેલા. આપણે ખબર છે પેલા પાઠમાં ભણી ગયા કે હવા છે એને દબાવવામાં આવે, એટલે કે વાયુને દબાવવામાં આવે તો શું બને? પ્રવાહી. પ્રવાહી દબાણ આપે તો શું બને? ઘન. તો બસ એ જ બાબત છે, અહીંયા સિલિન્ડરમાં હવાને ઊંચા દબાણે દબાવવામાં આવે છે. આ તમને ખ્યાલ છે કે હવાના કારણે ગતિ ઉર્જા આપવામાં આવે છે. ગતિ ઉર્જા આપવામાં આવે એટલે ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ ગતિ ઉર્જા વધે છે તેમ તેમ ઉષ્મા ઉર્જામાં પણ વધારો થાય છે. માટે હવાને પિસ્ટન વડે દબાવવામાં આવે સિલિન્ડરમાં એટલે હવા છે ને ગરમ થાય છે. અને આ ગરમ હવા છે એ ઉપર સિલિન્ડરના ઉપરના ભાગમાંથી બાજુમાં રાખેલી ઠારક નળીની આસપાસના પાત્રમાં પસાર થાય. હવે બને એવું કે જેવી ગરમ હવા અહીંયા આવે છે ને તરત જ ઠારક નળીની વચ્ચે જળ સંગ્રહ નિત્રપણાને કહેવાય, કેવાથી ઠંડુ પાણી પસાર કરવામાં આવે છે. ઠંડુ પાણી પસાર કરવામાં આવે એટલે આ ગરમ હવા છે એ એટલી ઠંડી થાય માઇનસમાં વહી જાય, એનું તાપમાન છે ખૂબ જ નીચું લઈ આવવામાં આવે છે, એટલે સંકુચિત હવા કહેવાય. પરંતુ ખૂબ જ નીચા તાપમાને ઠંડી પાડવામાં આવે છે. માની લો ને કે આપણે એને -200 સેલ્સિયસ સુધી ઠંડી પાણી ચાલે, બરાબર. માનવાનું છે ભાઈ, ના તો કે સાહેબ બરફ થઈ ગયો હોય, સાચી વાત છે, પણ માની લો આપણે 200 સેલ્સિયસ સુધી ઠંડી પાડે છે, સંકુચિત હવા છે, અહીંથી દબાણ સતત રહે એટલે હવા પસાર થવાની છે, એ કોઈ ઇસ્યુ આવશે. હવે આ ગરમ હવા અહીંથી ઠંડી થશે, અહીં કઈ ધોયું નથી, પણ હવે તમને ખ્યાલ આવી જશે કે આગળ જરાક દોરી તમને ખ્યાલ આવે આ કેવી છે, સંકુચિત અને ઠંડી હવા. આ ઠંડી હવા ઠારક નળીમાંથી બહાર નીકળી અને અલગીકરણ કરતામાંથી પસાર થશે. એટલે હવે તમને ખ્યાલ છે કે ઠંડી કરેલી સંકુચિત હવા છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘટકો હોય એટલે એ અહીંયા અલગીકરણ કરતા જે ભાગ છે ને એમાંથી એ ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુને સૂકા બરફ તરીકે પણ ઓળખાય છે, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આમાંથી અલગ કરી લેવામાં આવે છે. એટલે હવે અહીંયા પ્રવાહીકૃત હવા પસાર થશે. કેવી ઘન વસ્તુ છે એ બધી શું થઈ જશે? નીકળી જશે. નીકળી જશે પછી પ્રવાહીકૃત ભાગ વધશે. હવે એમાં શું શું હશે એના માટે હું એક નાનકડું કઈ ટેબલ બનાવું છું, જરા ધ્યાન રાખજો. ત્રણ ખાનામાં અહીંયા શું આવશે? ઉત્કલન બિંદુ. અને અહીંયા શું આવશે એના પછીની વાત છે, તો કે એનું વાયુનું પ્રમાણ, એટલે કે કેટલા પ્રમાણમાં હવામાં વાયુ હોય
છે જેટે દાખલા તરીકે પેલા એ લખું છું ઓક્સિજન પછી લખું છું આર્ગોન પછી લખું છું નાઇટ્રોજન ઓક્સિજન નું ઉત્પલન બિંદુ છે -183 સેલ્સિયસ એનું હવામાં પ્રમાણ કેટલું છે તો કે આમ તો આપણે 21 ગણીએ છીએ પણ 20.9 એટલે 21 જ કહેવાય બરાબર છે ત્યાર પછી આર્ગોન નું છે ઉત્પલન બિંદુ 186 સેલ્સિયસ એનું હવામાં પ્રમાણ કેટલું છે 0.9 એટલે કે 1 ની આસપાસ નાઇટ્રોજન નું તો 196 સેલ્સિયસ છે તાપમાન ઉત્કલન બિંદુ પણ એનું હવામાં પ્રમાણ કેટલું છે તો કે 78% પણ સમથિંગ એટલે કે 78.1 ની આસપાસ આપણે ગણીએ પણ આપણે પૂર્ણાંકમાં લઈએ ગણતરી ખાતા બાકી આપણે 78 લઈએ છીએ હવે બને એવું કે અહીંયા માની લો અથવા આપણે માની લીધું ભાઈ હવાને આપણે કેટલી ઠંડી કરી લીધી -200 સેલ્સિયસ હવે આઈથી પ્રવાહીકૃત હવા છે ને વિસ્તરણ જેટમાં વિસ્તરણ જેટ છે એ શું કરે તો કે પ્રવાહી તો તમારો સ્પ્રે કરે છે ફુવારો કરે છે ફુવારો કરે છે અને એ ફુવારા દ્વારા એ જે હવા છે ને એ આ વિભાગીય ની સોરી હવા નહીં પણ પ્રવાહી કૃત હવા એ વિભાગીય નિસ્યંદન ટાવર આપણે આગળ ભણી ગયા છે ને એ વિભાગીય નિસ્યંદન માં દખલ થશે અને એને ધીમે ધીમે ગરમ કરશે તો ધ્યાન રાખવાનું તમને ખ્યાલ હશે ગણિતની ભાષામાં કે -1 મોટા કે -2 મોટા તો તમને ખબર છે સંખ્યા રેખાઓ પર જેમ તમે 0 થી ડાબી બાજુ જશો ડાબી બાજુ તેમ સંખ્યા કેવી થતી જાય છે નાની થતી જાય તેનો અર્થ એવો કે માઇનસ માં જે સંખ્યા મોટી હોય એ ખરેખર કેવી હોય નાની જેમ કે 183 પછી 186 પછી 196 આવે તો સૌથી વધારે નાની સંખ્યા કઈ કઈ કહેવાય 196 અંશ સેલ્સિયસ હવે આ હવા માની લો 200 સેલ્સિયસ ઠંડી હતી હવે ગરમ કરશે ગરમ કરે તાપમાન વધે એટલે માની લો ભાઈ 200 માંથી 196 એ પહોંચ્યું કેટલા એ 96 એ પહોંચ્યું એટલે તરત જ કોનું ઉત્કલન બિંદુ થયું ભાઈ કે નાઇટ્રોજન નું થયું એટલે નાઇટ્રોજન વાયુ છે એ વાયુ આપણે વરાળમાં રૂપાંતર થઈ જશે ઉકળી જશે અને સીધો અહીં છૂટો પડી જશે ધીમે વજ્જી ગરમ કરવાનું ચાલુ રાખશો એટલે 190 પહોંચશે પછી 189 પહોંચશે છેલ્લે 186 પહોંચશે તો ભાઈ 186 કોનું છે આર્ગોન બીજો વાયુ છે આર્ગોન છૂટો પડી જશે હવે તો કે હવે ગરમ કરવાનું ચાલુ રાખવાનું પછી ભાઈ આપણે આ બે વાયુ છૂટા પડી ગયા ખ્યાલ જ છે આ ભાઈ તમે વિચારો છે કેમ ખબર પડે કે ઓક્સિજન જ વધ્યો છે કઈ વાત ગરમ કરવાનું ચાલુ રાખો પણ 186 સુધી જેવું ટેમ્પરેચર મેન્ટેન કરી રાખવાનું પછી તો કે પછી હવે વધશે શું વધશે તો કે ગરમ હવા વધશે ને સોરી ગરમ હવા નહીં પણ છે ને પ્રવાહીકૃત વાયુ વધશે અને એ વાયુ છે એ કયો હશે તો કે ઓક્સિજન વાયુ એ કેટલું સેલ્સિયસ તાપમાન ધરાવે તો કે 183 તો કે અહીંયા સુધી પહોંચો ન દીધો પણ પહોંચો દે તો એ પણ અહીંયા ભેગો વાયુ છૂટો પડી જાય પણ છતાં છૂટો પડે તેને આપણે અલગ કરી શકીએ આ છે ન્યુ હવામાંથી વાયુઓને અલગ કરવા માટેની પદ્ધતિ બરાબર ખ્યાલ આવી ગયો બરાબર છે ચાલો આજે એકવાર એને રિપીટ કરી નાખીએ હવા સવાલ મિશ્રણ છે એને અહીંથી દાખલ કરીને ગાળણપત્ર વડે ગળાઈ જાય છે સિલિન્ડરમાં આવે છે પિસ્ટન વડે દબાવવામાં આવે હવાની ગતિ ઊર્જા વધે છે એટલે ગરમ થાય છે ગરમ હવા છે એ જળ સંગ્રહિત ઠારક નળીમાંથી પસાર થાય એટલે ન્યાય એને ઠંડી પાડવામાં આવે છે ઠંડી પાડેલી હવા છે અર્ગીકરણ કર્તામાંથી પસાર થાય છે ને આ ઘન પદાર્થ છે એ અર્ગીકરણ કર્તા છે એ છૂટો પાડે છે પ્રવાહી કૃત હવા છે નીચે જવા દે છે અને પ્રવાહી કૃત હવા વિસ્તરણ જેટમાં પ્રવેશે ત્યાં છે એના સ્પ્રે થાય છે અને વિભાગીય નિસ્યંદનમાં સ્પ્રેને ગરમ કરવામાં આવે છે ત્યારે આવી રીતે જુદા જુદા તાપમાને જુદા જુદા ઉત્કલન બિંદુએ જુદા જુદા વાયુઓ છે એ છૂટા પડે છે છેલ્લે જે પ્રવાહી સ્વરૂપે ઓક્સિજન વધે છેલ્લે રાખેલા પાત્રમાં એકઠો થાય છે બરાબર આટલું છે એ ચાર્ટ સાથે સમજાવી શકાય અથવા આમાંથી હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાય છે આનું વર્ણન છે ચાર્ટનું વર્ણન છે જાતે લખી શકો પણ થોડું આપણે લખવું હોય તો લખી શકો
કે હવા છે એ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. આ વાયુઓને છૂટા કરવા માટે તેને ગરમ કરી અને ઠંડુ પાડી ત્યારબાદ એને વિભાગીય સ્તંભમાં જુદા જુદા તાપમાને ગરમ કરી અને હવામાં રહેલા જુદા જુદા ઘટકોને અંદર પાડી શકાય છે. બરાબર છે, ચાલો આટલું જોઈ લો, પછીનો પ્રશ્ન છે આગળ જોશું. અલગીકરણની રીત છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે શું? તો એના માટે આપણે ભણવું પડે કે સ્ફટિક કોને કહેવાય, શું છે સ્ફટિક. તમે જોયું હશે મીઠાનો એક નાનો કણ હોય ને એને મીઠાનો સ્ફટિક કહેવાય, ખાંડનો એક નાનો કણ છે એને ખાંડનો સ્ફટિક કહેવાય. તમે એને વ્યવસ્થિત જોશો ને નાના કણને તો તમને એમ લાગશે કે એક પ્રકારનો ક્રિસ્ટલ છે, પથ્થર છે, જેમ કે હીરો. હીરો પણ એક સ્ફટિક જ કહેવાય છે. તો એવી પદ્ધતિ છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ એટલે શું? તો કે અશુદ્ધ પદાર્થમાંથી શુદ્ધ પદાર્થ મેળવવાની પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. એક પ્રવૃત્તિ લઈએ આપણે નાનકડી, આધારની જાળી છે. અહીંયા એક નાનકડું આપણે મૂકી દઈશું બર્નર. કોપર સલ્ફેટ પ્લસ પાણી ઓગાળી મૂકી દીધો. પછી છે ને આમાં એક દોરીનો ટુકડો બાંધી દેશો અને અહીંથી બર્નર વડે ધીમે 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 ગરમ કરશું. ગરમ કરશું ને પછી અમુક સમય એવો થાય કે અમને પાણીનો બાષ્પીભવન બંધ થઈ ગયું, થોડું ઘણું આમ ઘન લુગદી બનાવો અને પછી બર્નર બંધ કરી ઓરડા તાપમાને ઠરવા મૂકી દેવા. થોડીક વાર થશે અહીંયા છે ને દોરી ઉપર આવા નાના 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 કણો જોવા મળશે. એ નાના 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 કણો છે એ હશે કોપરના સ્ફટિક અને એ હશે શુદ્ધ કોપર. બરાબર, હવે વાત એમ છે કે આ સ્ફટિકીકરણ પદ્ધતિ શા માટે વપરાય છે? તો કહી શકાય કે કારણથી પદાર્થમાં દ્રાવ્ય અશુદ્ધિઓ શું થાય છે, રહી જાય છે. એટલે કે કારણ કરીને તો પદાર્થમાં દ્રાવ્ય અશુદ્ધિ રહી જાય, એટલે કે જો ઓગળી ગયો એ કારણમાં નીચે પણ આવી જાય છે. ત્યાર પછી બીજું કે બાષ્પીભવન કરવાથી તેમાં ઘન
અશુદ્ધિ રહી જાય છે। સ્ફટિકીકરણ શા માટે વપરાય? તો કે ધારણ કરી તો દ્રાવ્ય અશુદ્ધિ રહી જાય, બાષ્પીભવન કરી તો ઘન અશુદ્ધિ રહી જાય। અને શા માટે વપરાય? તો કે અશુદ્ધ પદાર્થમાંથી શુદ્ધ પદાર્થ મેળવવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે। હવે તમને પૂછે કે સ્ફટિકીકરણ પદ્ધતિ બાષ્પીભવન કરતા શા માટે ચડિયાતી ગણાય છે? તો તમે કહી શકશો કે બાષ્પીભવન કરવાથી તેમાં રહેલા ઘટકોનું શું થઈ જશે? વિઘટન થાય છે। એટલે કે જે ઘટકો આપણે જરૂરી હોય એવા ઘટકો પણ શું થઈ જાય? તો કે કુદરતી રીતે વિઘટન પામે છે। બીજું શું? તો કે બાષ્પીભવનમાં તાપમાન વધવાથી પદાર્થ કાળો પડી જાય છે। દાખલા તરીકે ખાંડમાં પાણી ભળી ગયું, બરાબર, અથવા ખાંડમાં તમે પાણી નાખીને ઓગાળો, ચાસણી બનાવો, બાષ્પીભવન કરતા રીતે જાડી થાય, ચાસણી જાડી થાય, બરાબર, પણ પાણી વધુ પડતી ગરમ કરવા ચાલુ રાખો તો શું થાય? તો કે ખાંડ પડી જાય, ખાંડ પડી ગઈ એટલે શું થાય? તો કે કાળી પડી જાય છે। બસ આના હિસ્સા બે છે, આ બાષ્પીભવન પદ્ધતિ કરતા સ્ફટિકીકરણ પદ્ધતિ ચડિયાતી ગણવામાં આવે છે। હવે તમને શું છે એનો ઉપયોગ શું છે? ઉપયોગ વગર તો આની મળી ન કામી છે। તેનો ઉપયોગ શું? તેનો ઉપયોગ છે દરિયાના પાણીમાંથી શુદ્ધ મીઠું મેળવવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે। એટલે કે દરિયાના પાણીમાંથી શુદ્ધ મીઠું મેળવવા માટે। પછી છે ફટકડી, એટલે કે અશુદ્ધ ફટકડીમાંથી શુદ્ધ ફટકડી મેળવવામાં આ પદ્ધતિ વપરાય છે। ફટકડીનું વૈજ્ઞાનિક નામ છે પોટાશ એલમ। ફરીથી એક વાર જોઈએ સ્ફટિકીકરણ પદ્ધતિની વ્યાખ્યા છે। અશુદ્ધ પદાર્થમાંથી શુદ્ધ પદાર્થ મેળવવાની પદ્ધતિને સ્ફટિકીકરણ કહેવાય છે। પ્રયોગ જેવું છે, વર્ણન લખવું હોય તો લખાય, આ પદ્ધતિ ઝોપડીમાં નથી પણ આપણે લખી શકીએ। સ્ફટિકીકરણ શા માટે કરવું પડે છે? તો કે ધારણ કરી તેમાં દ્રાવ્ય પાણીમાં ઉકળી ગયું એ સુધી રહી જાય, બાષ્પીભવન કરી તેમાં ઘન સુધી રહી જશે, તો પછી શા માટે એનો ઉપયોગ કરવામાં આવે? તો કે એક બીકર લેવાનો, બર્નર, તારની જાળી, ત્રિપાઈ, સ્ટેન્ડ, બરાબર ગોઠવી આખો દી પ્રમાણે ધીમે ધીમે એને ગરમ કરશો એટલે બાષ્પીભવન થોડે ઘણે અંશે થશે। પછી તમે એને વર્ણ તાપમાને ઠરવા દેશો, જેમ થતું જશે એમ ઘન પદાર્થ છે ને એ ધોરણની આસપાસ જોવા મળશે। સ્ફટિકીકરણ પદ્ધતિ શા માટે બાષ્પીભવન કરતા ચડિયાતી છે? એવો પ્રશ્ન પૂછે એક માર્કમાં, બે માર્કમાં, તો તમે શું જવાબ આપો? તો કે બાષ્પીભવન કરવાથી તેમાં એના ઘટકોનું વિઘટન થઈ જાય છે, છૂટા પડી જાય છે। બાષ્પીભવન પદ્ધતિમાં જો તાપમાન વધે તો ઘણીવાર પદાર્થ છે એ બળી જાય છે, મીન્સ કાળો પડી જાય છે। અનુપ્રયોગ, તો દરિયાના પાણીમાંથી શુદ્ધ મીઠું, તો દરિયા પાણીમાંથી મીઠું તો મળે જ છે પણ અશુદ્ધ મળે, સીધું શુદ્ધ નથી મળતું। દરિયાના પાણીમાંથી શુદ્ધ મીઠું મેળવવા માટે આવી સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે, અને અશુદ્ધ ફટકડીમાંથી શુદ્ધ ફટકડી મેળવવા માટે પણ આ સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ચાલો આજનું સેશન છે આ પૂરું કરશું, હોમવર્ક આપી દઉં છું સરસ મજાનું।
ઉપર કે અંદર આ જે એક જ આવશે સ્ફટિકીકરણ પાકી બુકમાં સારા અક્ષર લખી અને મૂકી રાખશું પાકું કરી રાખશું એક્ઝામ ની અંદર આમાંથી ટૂંકા પ્રશ્નો મોટા પ્રશ્નો પૂછાય છે અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ